કોંગ્રેસના ઉમેદવારો ની ફોર્મ ભરવાની તારીખ નક્કી થઈ. બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 15 એપ્રિલે ફોર્મ ભરશે. સુરેન્દ્રનગર કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા 15 એપ્રિલે ફોર્મ ભરશે. જામનગર કોંગ્રેસના ઉમેદવાર મારવિયા 15 એપ્રિલે ફોર્મ ભરશે. કચ્છ કોંગ્રેસના ઉમેદવાર નીતેશ લાલણ 16 એપ્રિલે ફોર્મ ભરશે. સાબરકાંઠા કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી 16 એપ્રિલે ફોર્મ ભરશે. ગાંધીનગર કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલ 16 એપ્રિલે ફોર્મ ભરશે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભરત મકવાણા 16 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે. અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર 16 એપ્રિલે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હિરેન રાજગુરુ ફોનલાઈન પર જોડાયા છે. હિરેન, જે તારીખો નક્કી થઈ છે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ભરવાની, શું વધુ જાણકારી? જો સૌથી મહત્વપૂર્ણ બાબત તો જોઈ એ છે કે આટલા વર્ષોના ઇતિહાસમાં પહેલી વખત કોંગ્રેસે આ પ્રકારે નું આયોજન કર્યું છે કે તેમના ઉમેદવાર કઈ તારીખે ફોર્મ ભરશે એ સેન્ટ્રલાઇઝ નક્કી કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કોઈ પણ ચૂંટણી હોય ઉમેદવાર તેમની જાતે ફોર્મ ભરવાનું નક્કી કરતા હતા, પરંતુ પહેલી વખત પ્રદેશ કક્ષાએથી નક્કી પણ કરવામાં આવ્યું છે અને પ્રદેશ કક્ષાએથી મીડિયાને આ પ્રકારેની જાણકારી પણ આપવામાં આવી છે. બીજી સૌથી મહત્વ બાબત કે 15, 16 અને 18 આ ત્રણ દિવસ નક્કી કરવામાં આવ્યા છે. અત્યાર સુધી જે ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે, 20 ઉમેદવારની આ ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. 2 ઉમેદવાર ગઠબંધનના છે, આમ આદમી પાર્ટીના, એ એમની રીતે ફોર્મ ભરશે અને બાકીના 4 ઉમેદવાર હજુ સુધી જાહેર નથી થયા. જે હમણાં થોડી વારની અંદર એટલે કે 4 વાગે સીઈસી ની બેઠક દિલ્હીમાં મળશે, ત્યારબાદ આજ રાત્રે જાહેર થશે. તો એ 4 ઉમેદવારને પણ આ 3 દિવસની અંદર ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવશે. બીજી સૌથી મહત્વપૂર્ણ બાબત કે તમામ જગ્યાએ ગુજરાત પ્રદેશના જે અગ્રણી નેતાઓ છે, ટોચના નેતાઓ કે જે પ્રદેશ પ્રમુખ છે અથવા તો પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અથવા તો વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે, એ તમામ લોકો ઉમેદવાર સાથે ફોર્મ ભરાવા જશે. અલગ અલગ વિસ્તારની અંદર, અલગ અલગ સમાજની અંદર જે નેતાનું વર્ચસ્વ છે એ નેતાઓ પહોંચશે ઉમેદવારને ફોર્મ ભરાવા માટે. કોઈ ઉમેદવાર ફોર્મ ભર્યા પહેલા જાહેર સભા સંબોધશે તો કોઈ ઉમેદવાર ફોર્મ ભર્યા પછી જાહેર સભા સંબોધશે, પરંતુ કોંગ્રેસના તમામ ઉમેદવાર ફોર્મ ભરતી વખતે આ વખતે શક્તિ પ્રદર્શન કરશે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના સમર્થકો હાજર રહે એ પ્રમાણેની વ્યવસ્થા પણ પહેલી વખત પ્રદેશ કક્ષાએથી કરવામાં આવી છે. જુએ, આભાર હિરેન, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે. તો જે પ્રમાણે જાણકારી છે તે અનુસાર આ જે તારીખો નક્કી થઈ ગઈ છે ને ત્યારબાદ ઉમેદવારો સભાનું પણ આયોજન કરશે.